હે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ બધાને. આજે મારા ખાસ પ્રણામ. રન એન્ડ રાઇટ કાઇટ ફેસ્ટિવલ શ્રીજી સાઉન્ડ બાલવા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. અત્રે ઉપસ્થિત એવા સુપ્રસિદ્ધ ગાયક કલાકાર, એવા સુપ્રસિદ્ધ લોકલાડીલા, બધાના માનીતા કલાકાર એવા જિગ્નેશભાઈ કવિરાજ અહીં ઉપસ્થિત છે. જય માતાજી સર. જય માતાજી. સર, આપ કયા ગામથી આવો છો? મારું વતન છે ખેરાલુ, પણ હું મહેસાણા જિલ્લામાં ખેરાલુ ગામ છે અને રહેવાનું અમદાવાદ. અને આમ સંગીત ક્ષેત્રની તમને પ્રેરણા કોણે આપી? સંગીત ક્ષેત્રની પ્રેરણા મેં મારા બાપુજી સાથે લીધેલી, અને મારા બાપ ફાધર પોતે ભજનીક હતા, એમની સાથે હું ભજનમાં જતો હતો. અને હું પહેલેથી મણિરાજ બારોટનો ખૂબ આશિક, તો મણિરાજ બારોટની કેસેટો જોઈને હું ગાતા શીખું છું. સર, હરેક વ્યક્તિના જીવનમાં સક્સેસતાની પાછળ કોઈને ને કોઈનો હાથ હોય છે, કોઈનો સપોર્ટ હોય છે, તો આપની જીવનની આપની સક્સેસતાની પાછળ કોનો હાથ છે? મારા ફાધર અને મારા મોટા ભાઈ વિશાલભાઈ કવિરાજ, એમનો મને ખૂબ સપોર્ટ મળ્યો અને મારા ફેમિલીનો ખૂબ સપોર્ટ છે મને. સર, અત્યાર સુધીમાં તમે કેટલા આલ્બમોની અંદર કામ કરેલું છે અને કયા કયા આલ્બમો તમારા સુપર ડુપર હિટ ગયા છે? સુપર ડુપર પહેલું તો મારું તમારા હમ મને બહુ વાલા લાગ, પહેલું મારું સોંગ ગાઈ દીધું. એના પછી મેં એક ડીજે દિલનો ખેલાડી આવ્યો, એમાં ફૂલ ગજરો ખજૂરી બધા ગીતો ગાયા. માવતર મળે તો મેલેડી જોવા મળજો. પછી સાજન લાખોમાં એક દૂરથી સલામ, તું મારીને તો કોઈની નહીં, હાથમાં છે વિસ્કી. નંદલાલા, મા બાપથી મોટું કોઈ નથી. હવે તો મને જ ખ્યાલ નથી કે હવે કેટલા ગીતો હિટ, કારણ કે બધા વારાફરતી ગીત બધા હિટ જાય છે. જિગ્નેશભાઈ, તમે આટલા સારા સિંગર છો, જોડે જોડે સાથે એવું સાંભળ્યું છે કે તમે સારા એક એક્ટર તરીકે પણ તમે અભિનય કરેલો છે ઘણી બધી મૂવીની અંદર, તો તમારી મૂવીનું નામ પણ તમે જણાવો. મારી પહેલી મૂવી હતી સાજણ તમારા હમ હતી, પછી એના પછી મન મોરબની થનગાટ કરે, પછી હમણાં જાનું મારી લાખોમાં એક, પછી બે વફા તને દૂરથી સલામ, બે પાસનમ તારી બહુ મહેરબાની, પછી અત્યારે આવું 11 જાન્યુઆરી એટલે કે હવે બે દિવસમાં જ આવે છે મારી ફિલ્મ સાજણ પ્રીતની જગમાં થશે જીત, એ ફિલ્મ પણ આવી રહી છે. તો સર, તમે આ સ્ટેજ સુધી પહોંચ્યા છો, તો વધારે હાથ કોનો આમ છે તમારા સક્સેસતાની પાછળ? મેં શરૂઆત મારી કરેલી કમલેશ બિહારો સ્ટુડિયોવાળા, એ મારા ત્યાં આગળ આવ્યા, ત્યાં અમારા ત્યાં સોસાયટીમાં ગામડે, તો એ વખતે બ્રેક પડે, મેં એમને કીધું કે મારે ગીત ગાવું છે, અને એમને કીધું એક ગીત તને ગવડાવું. પછી મેં બ્રેકમાં ગવડાવ્યું, અને એ વખતે હું મણિરાજ બારોટ નાસિક, અને એ વખતે મેં પહેલું જ મારું જીવનનું ગીત ગાયું હતું, લીલી તુવેર સૂકી તુવેર. અને પછી કમલેશભાઈએ બીજા દિવસ મારા ઘરે આવ્યા, મારો લેન્ડલાઇન નંબર નહીં, અને મારો કોન્ટેક્ટ કરીને પછી મારી એમને કેસેટ બહાર પાડી પહેલી. તમારું કયું એવું આલ્બમ છે ને કયું એવું સુપર ડુપર હિટ છે કે ગીત છે કે જે અત્યારની હાલની તારીખમાં પણ દર્શક મિત્રો લાઈવ પ્રોગ્રામમાં તમને કહેતા હોય છે કે જીગાભાઈ તમે આ ગીત ગાઓ અત્યારની હાલની તારીખમાં? આમાં એવું છે કે જેમ ગીત ચાલે એમ, ધારો કે આ ગીત ચાલે, કોઈ બી ગીત ચાલે તેને 6 મહિના ગીત લોકો 6-12 મહિના ગીતો એ વધારે ગવડાવતો જાય, પણ અત્યારે પેલું વધારે ચાલુ છે. ફોનમાં કાયમ પૂછતી જે પેલું જીગા તે ખાધું, એની આ વાતે મારું મનડું મોયેલું. આ ગીત ખૂબ ચાલે છે મારું. અને તમારું મનગમતું કોઈ ગીત હોય તો દર્શક મિત્રોને ગાઈને સંભળાવો. તો મારા મિત્ર મનુભાઈ રબારી, અને મનુભાઈએ એક ગીત લખેલું, મને ખૂબ આ ગીત ગમે છે. સાજણ લાખોમાં એક દોતે હો નાની રેખ તારી, રેખ મારા પ્રેમનું નિશાન છે તારી, રેખની યાદ મને આવશે. ગીત મને ખૂબ ગમે છે. ખૂબ જ સરસ. સર, આજે તમે આપણે અહીંયા બધા કલાકારો ભેગા તો થયા જ છીએ, આજે શ્રીજી સાઉન્ડ બાલવા પરિવારે આપણને બધાને અહીંયા એકઠા કર્યા છે, તો એમના મંતવ્ય વિશે બે શબ્દો તમે તમારા મંતવ્ય જણાવો દર્શક મિત્રોને. મારા મિત્ર, મારા પરમ મિત્ર એવા વિષ્ણુભાઈ જેતપુર અને પિયુષભાઈ બાલવા શ્રીજી સાઉન્ડ, આ બંને જણાએ સરસ મજાનું અહીંયા આગળ ફંક્શનને ગોઠવેલું, અને આ તમામ કલાકારોને બોલાવ્યા છે, બધાએ ઘણા જે કલાકારો બધા અહીંયા આગળ આવ્યા છે. તો હું પહેલાં તો વિષ્ણુભાઈ અને શ્રીજી સાઉન્ડ પિયુષભાઈ બાલવાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને નિઃસ્વાર્થ ભાવે, એમની ખૂબ લાગણી હતી કે બધા કલાકારો એક થાય, બધા એક ભેગા જમે અને મોજ કરે બધા ભેગા કલાકારો, એટલે આમાં હું પણ એમની સાથે જોડાયેલો છું.
અને એમને આજે આગળ પણ એ ફંક્શન કરવાના છે અને આગળ બધા ફરવા લઈ જવાના છે, આવું કંઈક એમને ગોઠવેલું છે, તો હું એમની સાથે સંમત છું. સર, તમારા જીવનનો યાદગાર પ્રસંગ જેને યાદ કરીને હાલ પણ તમને આનંદ અનુભવ વ્યક્ત થતો હોય, તો એ તમારો યાદગાર પ્રસંગ દર્શક મિત્રોને જણાવો. યાદગાર પ્રસંગ તો મારા ઘણા છે, પણ જ્યારે મારી પહેલી જ કેસેટ બહાર પડવાની હતી દશામાની મેર, અને એ વખતે મને સ્ટુડિયોમાં જવાનું થયું, મારા માટે ખૂબ આનંદની વાત હતી. અને મારું પહેલું ગીત ચાલ્યું તમારા હમ, મને બહુ વાલા લાગો છે, એ વખતે મારો યાદગાર પ્રસંગ હતો. જિગ્નેશભાઈ, તમે આટલા બધા લાઈવ પ્રોગ્રામ કરો છો, લાઈવ કોન્સેપ્ટની અંદર તમે આટલા હરેકને રોજ રોજ તમે આટલા લાઈવ શો કરો છો, તો તમને ચાહક મિત્રો તરફથી આમ આટલે તમારી જે કહેવાય ને કે તમને આટલો પ્રેમ કરે છે એ લોકો, તો તમને આમ કેવું ફીલ થાય? પહેલાં તો હું મારા તમામ ચાહક મિત્રોનો તમામનો હું ખૂબ ખૂબ આભારી છું, કારણ કે જે મને પ્રેમ આપ્યો છે એમને. લોકો અત્યારે હાલમાં હું ઘરે સૂતો હોય તો લોકો ફોટા પડાવવા માટે આવતા હોય, તો હું ગમે ત્યારે એમના માટે જાગીને એમના જોડે ફોટા પડાવતો, કારણ કે એ છે તો હું છું, અને એમના ખૂબ આશીર્વાદ છે મારા પર. અને એ ના ચાહકો ના હોત તો જિગ્નેશ કવિરાજ કદી બી ના હોત, તો ચાહકોનો તો હું જેટલો આભાર માનું એટલો એમનો હું ઋણી છું. સર, તમે શ્રીજી સાઉન્ડની ચેનલ વિશેનું તમે શું કહેવા માગો છો? મારો ખાસ પરમ મિત્ર છે પિયુષભાઈ બાલવા, પિયુષભાઈ ચૌધરી, એમને એમનું સાઉન્ડ સરસ મજાનું છે, અને એમની સરસ મજાની ચેનલ શ્રી સાઉન્ડ બાલવા એમની યુટ્યુબ ચેનલ છે. તો આ ચેનલને મારા તમામ ચાહકોને વિનંતી કે સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, લાઇક કરજો, એવી ખાસ વિનંતી છે. જય માતાજી, જય જળિયાવી દાદા, જય હિંગળાજ. થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ કવિરાજ, તમે અહીંયા આવ્યા અને અમારા શ્રીજી સાઉન્ડ બાલવા પરિવારના આંગણે તમારો કિંમતી સમય અહીંયા તમે આપ્યો તે બદલ ખરા દિલથી અમારા પિયુષભાઈ ચૌધરી, અમારા વિષ્ણુભાઈ જેતપુર અને અમારા ભલાભાઈ આપનો ખરા દિલથી આભાર વ્યક્ત કરે છે. તો ફરી જ નવા કલાકાર સાથે મળીએ ત્યાં સુધી ભૂમિ પંચાલને આપો વિરામ.